મિત્રો મજામાં મિત્રો ગણિતના સમની અંદર જુદું જુદું શું પૂછાય એવું કંઈક શીખવા માટે આ એક તમારા માટે સમ મૂક્યો છે કે 4 મીટરના ઘાસના ચોરસ પ્લોટમાં 3.5 મીટર લાંબા દોરડાથી એક ખૂણે બાંધેલો ઘોડો કેટલા ચોરસ મીટર સુધી ઘાસ ચરી શકે. વાત કંઈક આવી છે કે તમારી પાસે એક ચોરસ પ્લોટ છે, રાઈટ, અને ધારો કે ઘોડો અહીં બાંધ્યો છે. હવે આ 4 છે પણ આ 3.5 સુધી જ છે, તો ઘોડો છે સ્વાભાવિક છે કે આટલામાં જ, કારણ કે અહીંથી અહીં સુધી જઈ શકે, અહીંથી આમ જઈ શકે, પછી એનાથી આગળ તો જઈ શકશે નહીં, એટલે કે આટલો ભાગ છે એ કવર કરે છે. મિત્રો આમ ધ્યાનપૂર્વક જો તો આ એક વર્તુળનો ચોથો ભાગ છે, અને વર્તુળનો ચોથો ભાગ એટલે ખબર છે ને, 1/4 પાઈ આર સ્ક્વેર. બસ કામ પતી ગયું મિત્રો. હવે તમારે ખાલી આ 4 આર ક્યાં લેવા દેવા જ નથી, આ 4 હોય કે 10 હોય, કારણ કે ઘોડો તો આટલા ભાગની અંદર જ એ હલનચલન કરી શકવાનો છે ને, ત્યાં જ ઘાસ ખાઈ શકશે. બસ પતી ગયું છે મિત્રો. 1/4 પાય એટલે કેટલા, 22/7 આર પે 3.5, એટલે 3.5 એટલે 3.5. તમે એક કામ કરો, પોઈન્ટ કાઢી નાખો, છેદમાં 10 મૂકી દઉં, 2 વાર લખવાના, કારણ કે આર નો વર્ગ છે એટલે પાછા 35/10. બસ હવે છેદ ઉડાડો, કામ પૂરું થઈ ગયું. કોઈ કે 7/5 35, 5 × 5 5 × 2 10, 7/5 5 × 2 10. પોઈન્ટ મૂકવા માટે ડાયરેક્ટ કરો તો બી કંઈ ખોટું નથી, જે રીતે તમને અનુકૂળ આવે. 11 તો શું જવાબ આવ્યો, 11 × 7 77, અને 4 × 2 8. તો બસ મિત્રો 77 ભાગ્યા 8 કરી નાખો, તમે તરત કહેશો 8 × 9 72, 9 પોઈન્ટ સમથિંગ આવશે. 9 પોઈન્ટ સમથિંગ અહીં ક્યાંય છે નથી, તો જવાબ આવશે 1 પણ નહીં, એટલે કે આપણે આ જવાબ આવી જશે. તો મિત્રો આગળ જવાની જરૂર જ ન પડી, તો માત્ર સ્માર્ટ વર્ક કરી લેવાનું, જે કંઈ જવાબ આવશે એ આગળ કરી શકશો ભાગાકારથી, પણ 9 છે એ તો ફાઇનલ છે. તો બસ આ રીતે સ્માર્ટ વર્ક કરવાનું છે. મિત્રો અમુક લોકો જો વિડીયોને સ્ટોપ કરીને ગણશે તો વધારે મજા આવશે, અને પછી ચેક કરવાનું. જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં અગાઉ આ સમ પૂછાઈ ગયેલો છે, એટલે તમને મજા આવશે કે કેવું પૂછાવું દઉં, કે જો 6 વ્યક્તિઓનો પગાર 15 દિવસનો 2100 રૂપિયા હોય તો 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો હોય. મિત્રો આમાં શું કરશું, આમાં આપણે ફેસબુક કરીએ તો શું કરશું, ફેસબુક કરી તમને લોકો કહે છે ઓલા ડીપી બોલે, ડીપી એટલે શું મિત્રો, ડીપી એટલે ડેસ્કટોપ પિક્ચર રાખતા હોય અથવા પ્રોફાઇલ રાખતા હોય અને નીચે સ્ટેટસ લખતા હોય, બરાબર, એટલે ડીપી ના છે મેસ, આવું યાદ રહી ગયા. બસ કામ પૂરું થઈ ગયું. તો તમે એમ રાખો તો બીજા કોક એમ રાખે, કોક આ 1 છે 1 છે 1 છે, તો આ કોક 2 છે 2 છે. બસ કામ પતી ગયું મિત્રો. જે વ્યક્તિ છે ને, વ્યક્તિ એને પર્સન બોલી, એટલે જુઓ જોઈએ 6, પછી દિવસ ડેઝ એટલે તો ખબર છે 15, પછી S1 પગાર કેટલો છે સેલેરી 2100, પછી 9 વ્યક્તિ, ચાલો વ્યક્તિ 9 પર્સન, અને દિવસ 12 પતી ગયું, અને શું કહો તમને પગાર કેટલો હોય X ધારો પતી ગયું, અથવા તો S2 જેમ તમે કહો કંઈક સવાલ નથી. તો તમે જ કહો આને આપણે આમ લઈ જશો, આને નીચે આ બાજુ બધું એમ કરી નાખીએ, તો શું થઈ જાય, S2 બરાબર 12 × 9 તો હતું, ચાલો 2100 આ બાજુ લઈ જાઓ, ઉપર આવી ગયા, નીચે 15 × 6. બસ આ જવાબ. તો છેદ ઉડતા હશે તો ઉડાડી નાખી, ફટાફટ ઉતારી નાખી, જોજો 6 × 6 = 12, ચાલો, પછી 3 × 3 = 9, 5 × 3 = 15, ચાલો 5 × 4 = 24, 5 × 2 = 10 પતી ગયું, 3 × 2 = 6 એટલે 420 × 6, જોજે 6 × 2 = 12 વધીએ, 6 × 6 = 24 ને 25, 2520 એવું છે, આર્યું અહીંયા જ છે. તો મિત્રો ખાલી શું યાદ રાખશો, ડીપી તમે રાખો, નીચે સ્ટેટસ રાખો. તો અહીંયા ડેઝ પર્સન્સ એટલે વ્યક્તિઓ અને સેલેરીની વાત હોય તો તમે ડીપી બનાવો છો એમ બનાવી નાખવાનું અને નીચે સ્ટેટસ પણ લખી નાખવાનું. તો મિત્રો બસ કોઈ પણ વસ્તુમાં કંઈક આઈડિયાથી આપણે કામ કરતા રહેશું. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો આવું પણ પૂછે કે 1 અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતા તે સંખ્યા અયુગ્મ હોવાની સંભાવના ખાલી જગ્યા થાય. મિત્રો પેલા તો પ્રાકૃતિક સંખ્યા ખબર છે ક્યાંથી ચાલુ થાય, 0 થી, ના, ક્યાંથી ચાલુ થાય, 1 2 3 4 5 6 7 8 9 10 વગેરે, પણ એને વાત શું કરી છે, વાત એવી કરી છે કે 1 જ અંકની, તો અહીંયા અટકી જાઓ, તો આટલી જ અંક છે 1 અંકની છે. પછી
કોઈ એક સંખ્યા પસંદ કરી એટલે કે 9 માંથી આપણે પસંદ કરવાની એટલે ટોટલ સંખ્યા કેટલી છે 9 એમાંથી પસંદ કરવાની છે શું કેવી અયુગ્મ મિત્રો યુગ્મ એટલે કેવી તો કે બે કી સંખ્યા અને અયુગ્મ એટલે કેવી તો કે એક કી સંખ્યા ચાલો આ 1 આ 3 આ 5 આ 7 અને 9 ટોટલ કેટલી સંખ્યા પસંદ કરી શકો 1 2 3 4 અને 5 તો આપણી જે સંભાવના છે એમાં ઉપર કેટલા આવશે 5 અને ટોટલ શક્યતાઓ જે છે એ 9 છે તો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી આ બધી છે એટલે 99 છે એમાંથી એક સંખ્યા પસંદ કરવાની છે એની કેવી કરવાની છે અયુગ્મ કરવાની છે તો એની સંભાવના થશે 5 છેદમાં 9 છે એવું જરૂર છે તો મિત્રો બસ આ રીતે જે કંઈ નવું આવે એ નવુંને આત્મસાત કરતા રહો અને આગળ આગળ કામ કરતા રહો તમારી કોમેન્ટ્સ સરસ મળી રહી છે થેન્ક યુ બસ બધાને જોડતા રહો કામ કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો